Hello. Hello. કર્યાવાનું પૂછ્યું હે ને? હા ભાઉ, આ લગ્ન ની વિધિ બધી પતિ કે કર્યાવાનું પૂછી લે બેટા. કર્યાવર તો ખામી નઈ રાખ્યો, મને એવું લાગે છે. નો રાખે ખામી, વેવાય ને જોતા જેવું લાગે. હા વેવાય, હા તમારી કેમ ડાયટ સવાય છે વેવાય? એમાં એવું છે વેવાય, હા જે ખીચડી ચાચી ખાઈ ગઈ. એમાં એવું છે કા છે કે મઠો ખાઈ ગયા? ના ના વેવાય, કરિયાવર માં હું શું કર્યું? વેવાન વેવાન, હા દીક તમારા બધા જાનૈયાઓને કેમ થોડો દેકારો ઓછો કરે? એ બધા હે ને ટાઈટ બહુ પડે છે ને, તો એમ કે બસ માં સીટ મળશે કે નહીં મળે? બધાને મળી જાય, શાંતિ થી બેસજો. બોલો વેવાણ. વેવાણ, દીકરી પ્રણવતા હોય અને કરિયાવર ની ખામી હોય, લિસ્ટ દીધું તું એ બધું. તમામ વસ્તુ મૂકી દીધી આ બાજુ થી, 101 રૂપિયો આવે છે લગભગ, તો કઈ ઘટતું નથી. ટીવી મૂક્યું એટલા બધા દાંત કાઢો વેવાણ, એમાં ફેવિકિક ના આવે, ઇમ્પોર્ટેન્ટ વસ્તુ આવે, એની બધી એક સામગ્રી આવે. ભાભી મને ખબર આજ પડી સ્ટેન્ડ આવે, સ્ટેન્ડ આવે વેવાણ, એની ઇમ્પોર્ટેન્ટ વસ્તુ બધી આવે, એનાથી એ ટીવી લગાવવાનું હોય તો વેવાણ ભેગો રિમોટ હશે. ઓટોમેટિક ચેનલ ફરવા મળશે, એમાં રિમોટ ની જરૂર છે. એવું છે આપો આપ ચેનલ ફરી જાય પછી ક્યારેક મોટા બા તો આવ્યા નથી આજ, એ આવે તો ટીવી ફુગાડવા ન દે, ડિસ્પ્લે ફાડ નાખે. આટલું બધું રોવાનું હું હોય એમ કહો? હું કેતી હતી કે હજી તમને હડકાય કૂતરું કર્યું છે ને, ભાઈ નથી જાતી ઘેરે રેવાય. ઘરનો પ્રસંગ છે, જાવું તો પડે ને પાવું. આમ રાયડું ન નખાય માણો ને શું થાય? તો હું બોલું એટલું છે, તને તો ખબર છે ને. હા અંદર થી જલેબી ને ઘૂસરા દેવા. ના ના આપડે બરાબર છે, મને લાગે છે કે માવતર ના ઘર ના હડિંગા નો જાય એટલે હું. તમે હે ને વેવાણ વાત નહીં માનો, અમે દેરાણી જેઠાણી પૈણી ને આવી ને એટલા વર્ષ થી આંબે માંથી કોઈ રેડી નથી. સાચું કહું લ્યો, તો કોણ રડે વેવાણ? નારે ના ખૂણા માં બેઠા બેઠા મારે હાહુ ઈપકા ભરતા હોય. બિચારા તમારે હાહુ ઈપકા ભરે નામાં શું કરે? એવું ના આવે એટલે અમે રડાવતા નથી વેવાણ. તો એમ કે દીવો લઈને ગોતવા જાય તો ભાવુ જેવી કોયલ જેવી વહુ ના છોડે. એમ કહું છું કે તમારે જેવી વહુ કોઈને ન મળે. હા બાકી આપણે હાહુ ને હાચવી કેમ કહી દેજે. પાણી માંગે તો દૂધ આપો. અને વેવાણ ક્યારેક એવું લીંબુ શરબત નું વેન કર્યું હોય તો? હે
ઝટ કરીને દીકરીને વડાવી દીધું અને વેવાણે થોડું ઘણું બોલવું પડે, નકર આ બધાને શું થાય? વેવાણે હું મૂંગી હોય છે, બોલ્યું નહીં તો તમારા ઘરમાં બધા નોખા નોખા પંથ પાડે, આખું ઘર નોખા નોખા પંથ પાડે, અમારે અમારી ભાવ તો 3-4 પંથ પાડે, એવું છે તો તમે જોયું નહીં? એ તો મને દેખાય છે, કઈ વાતો ને વેવણ લ્યો ચાચા કરીને જય શ્રી કૃષ્ણ ભગવાન. આ સોફા એ મૂકી દેજો ભાવો, આમ જો હું ઉતારે ચાવ છું, તું સગુણ લઈને આવજે કાયકા. ઓ દીકરી ઉમર લાયક થાય એટલે પોત પોતાને સાસરી શોભે છે. સગુણા બા સિદ્ધ ને આટલું રોવાણ કરો છો? સગુણા બા દીકરી તો પારકું ધન છે, ઉમર લાયક થાય એટલે પોત પોતાને સાસરી સીધા આવે છે. દીકરી રાજાની હોય કે રયતની, ઉમર લાયક થાય એટલે સાસરી શોભે છે. આજ સુધી માં હિંગળાજ ને એટલી રજૂ કરી, કઈ માં કોણ ની હિંગળાજ? આઈ નવ લાખ લોબણિયા ની ભાતીગડે ભેડિયા વાળી મારા ખોળા ની અંદર, મારા રાજ ની અંદર એક રાજ આપ્યો. કારણ કે મારે મન તો હાચો રાજકુમાર તમે છો, હવે જતી વેળાએ જે ગલડા ની વાતો છે, મનડા ની વાતો છે, તમારી જનતા ને કેતા જાઓ ને સુખેથી સાસર સીધા આવો. દીકરા સુખેથી સાસર સીધા આવો. આવી રોણી આબાલિયાની ડાડા હિચકો રે Bye.
લડકીને બેટા